Hello friends, મારું નામ છે અલ્પા ઇતેસ વેરા જપરા હું ગૃહિણી સેફ ચેલેન્જ 2 માં ભાગ લેવી છું જેના માટે આજે આપણે બનાવીશું માવા નો ગુંદપાક 3 2 1. એના માટે આપણે જરૂરી સામગ્રીમાં એક મોટો વાટકો માવો લઈશું, પોણો વાટકો ખાંડ લઈશું, પા વાટકી ગુંદ લઈશું, એક વાટકી ટોપરાનું ખમણ લઈશું, પા વાટકી કાજુ બદામ લઈશું અને એક ચમચી જેટલો એલચીનો પાવડર લઈશું અને જરૂરિયાત મુજબ અડધી વાટકી ઘી લઈશું. ઘી લઈશું, ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગુંદ નાખી અને એને તળીશું. હવે ઘી ગરમ થઈ ગયું છે, આપણે એમાં ગુંદ નાખીશું એટલે ગુંદ તરાય અને ઉપર આવશે, જે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે આપ જે પા વાટકી ગુંદ લીધો એ કરાય અને એક વાટકી ગુંદ થઈ જશે. હવે આપણે બાકી બચેલું ઘી એક વાટકીમાં કાઢી લઈશું અને ફરીથી ઈની લોયામાં આપણે એક વાટકી જે ખમણ લીધું હતું ઢોપરાનું એને આપણે રોસ્ટ કરીશું, એને આપણે સાતડશું. બે મિનિટ સતળાઈ ગયા પછી એને આપણે જેમાં ગુંદ રાખ્યો હતો એમાં બાજુમાં કાઢી લઈશું. એવી જ રીતે માવાને પણ આપણે થોડો ગરમ કરી લઈશું. માવાને આપણે 1.5 મિનિટ માટે ખોપડીશું. ગયો છે ખોળો, ટોપરાનું ખમણ સતળાઈ ગયું છે, માવો પણ સતળાઈ ગયો છે. હવે આપણે લોયામાં ખાંડ નાખીશું અને એમાં ડૂબે એટલું પાણી મૂકીશું અને પછી ચાસણી થાય એવી રીતે હલાવીશું. હવે આપણી ચાસણી એક તારની થવા આવે એટલે એમાં આપણે માવો નાખીશું પછી એને હલાવીશું. હવે 2 મિનિટ હલાવ્યા પછી આપણે હવે તેમાં ટોપરું, ગુંદ, થોડો એલચી પાવડર અને થોડાક ડ્રાય ફ્રૂટ કાજુ બદામ નાખીશું અને પછી હલાવીશું. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જેને આપણે પ્લેટમાં ઢાળી લઈશું. એક વાટકીમાં ઘી લગાવી માથેથી થપથપાવીશું. હવે વધેલા કાજુ બદામ આપણે માથેથી છટીશું. એવું કંઈ નથી કે આપણે કાજુ બદામ જ ઉપરથી થોડું ઠોપરાનો છોલ પણ નાખી શકાય, જે આપણે ભભરાવીશું અને હવે આપણે આને ઠંડુ થવા દઈશું.
આપણો માવાનો ગુંદપાક તૈયાર છે. આ પાક બનાવવા પાછળનું કારણ એ છે કે આજકાલ ગૃહિણીઓને જે પગનો અને કમરનો દુખાવો છે એમાં ખૂબ જ લાભદાયક છે.